આગળ વાત કરીએ મોરબીના વાંકાનેર વઘાસિયા નકલી ટોલનાકા કેસ મામલે વધુ ત્રણ આરોપીની ધરપકડ થઈ છે. સમગ્ર કેસની અંદર તપાસ આરંભી દેવામાં આવી હતી અને તપાસમાં અનેક આરોપીની ધરપકડ થઈ છે, ત્યારે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વઘાસિયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ છે. યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલાની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે મુખ્ય આરોપી અમરસિંહ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. નકલી ટોલનાકું આખું સામે આવ્યું હતું, ત્યારબાદથી તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ તપાસની અંદર અનેક આરોપીને શોધ કરી દેવામાં આવી છે. જોકે આજે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે, પરંતુ જે મુખ્ય આરોપી છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. વધુ ત્રણ આરોપી પકડાઈ ચૂક્યા છે. મુખ્ય આરોપી જે હજી પણ પોલીસ પકડથી દૂર છે તેને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. વઘાસિયા સરપંચનો પણ સમાવેશ થાય છે કે જે નકલી ટોલનાકામાં સંડોવાયેલા હતા. યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. ઓનલાઈન ઉપર સંવાદદાતા ખુશી મહેતા જોડાયા છે. વધુ ત્રણ આરોપીની નકલી ટોલનાકામાં ધરપકડ કરવામાં આવી છે, શું વિગતો અને મુખ્ય આરોપીની શોધખોળ કયા પ્રકારે પહોંચી છે? એ માલગુની વાત કરવામાં આવે તો વાંકાનેર વઘાસિયા નકલી ટોલનાકા મામલે ત્રણ આરોપીની વધુ ત્રણ આરોપીની ધરપકડ થયેલ છે. જે આ છ આરોપીઓની એફઆઈઆર ફાટેલ હતી, એમાંથી ત્રણ આરોપી આજે રજૂ થયા છે અને અગાઉ પણ બે આરોપી રજૂ થઈ ચૂક્યા છે. ટોટલ પાંચ આરોપીઓની આજે ત્રણ આરોપી રજૂ થતા પાંચ આરોપીની ધરપકડ થઈ પોલીસે કરેલી છે. વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની આજે ધરપકડ થઈ છે. જ્યારે મુખ્ય આરોપી ટોલનાકા કાંડના મુખ્ય આરોપી શ્રીસરના ઉમિયા ધામના અમરસિંહભાઈ જેરામભાઈ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આભાર સમગ્ર વિગતો બદલ.